तो परिकर की मदद थी नाना मोटा वर्तुळ दोरो अने हवे तमे नक्की करो कि हाथ थी बनावेला वर्तुळ सारा छे के परिकर थी बनावेला वर्तुळ सारा छे। चलो अपने परिकर की मदद थी बनावेल वर्तुळ जोईए। आ बधा परिकर की मदद थी त्रण वर्तुळ बनावेल छे, देखाय छे? तो कि हाँ। तो तमने आ बन्ने मांथी क्या वर्तुळ सरस बन्या होय एवुं लागे छे, परिकर की मदद थी के हाथ थी बनावेला? तो परिकर की मदद वगरना, तो परिकर की मदद थी बनावेला वर्तुळ सारा छे। तो आपने एक लाइन लखी नाखशुं के परिकर की मदद थी दोरेला वर्तुळो वधु सारा छे। हवे आपणे एवा नवो पॉइंट त्रिज्या अने व्यास। हवे त्रिज्या अने व्यास ए शुं छे? तो ए आपणे वधु व्यवस्थित समजवा माटे अहींया व्याख्या छे ए આપેલ છે, એના દ્વારા સમજો ને હું ત્યારે તમને સમજાવતી જઈશ। હવે પહેલો પ્રશ્ન વર્તુળ, એમાં વ્યાખ્યા પહેલી આપી છે। નવમો પ્રશ્ન વ્યાખ્યા લખો, એમાં પહેલી વ્યાખ્યા છે વર્તુળ। વર્તુળની વ્યાખ્યા શું છે? તો કે કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે। કોઈ એક નિશ્ચિત બિંદુથી, એટલે મેં તમને કીધું હતું કે આપણે આ પરિકર હોય એને તમે આ રીતે આમ રાખશો, એટલે આ છે ટાંચણીવાળો ભાગ થશે ને એ કોઈ એક નિશ્ચિત બિંદુ થશે। જો આવું સમજાઈ ગયું, આ કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાનાંતર આમ જે રાઉન્ડ બનશે, આ રાઉન્ડ બન્યું સમાનાંતર આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે। તો પછી આ ડોટ ડોટ આમ હોય, હવે આ બધા બિંદુઓના સમૂહને તમે આમ લાઈન બનાવી દો તો લાઈન પૂરી કરી નાખીએ તો એનાથી બનતું હોય એ તમામ બિંદુથી જે જોઈન્ટ થઈને બને છે એ સમૂહને શું કહે છે? તો કે વર્તુળ કહે છે। પછી બીજું ત્રિજ્યા। હવે ત્રિજ્યા એટલે શું? તો કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે। દાખલા તરીકે મેં અહીંયા વર્તુળ દોર્યું છે, હવે આ કેન્દ્ર છે, પછી હું આમ વર્તુળ મેં દોરી નાખ્યું, હવે જો આ વર્તુળ દોરેલું છે એ જોજો તમે, હવે આ હોલ જેવું દેખાય છે ને તમને, આ હોલ પડ્યો તો એ વર્તુળનું કેન્દ્ર છે। આ શું છે? વર્તુળનું કેન્દ્ર, આ જ્યાં ટાંચડીવાળો ભાગ હતો ને વર્તુળનું કેન્દ્ર બન્યું કહેવાય। તો આમાં શું કીધું? જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, રેખાખંડ એટલે આ રીતે આપણે લાઈન કરીએ, જોવો અને રેખાખંડ કહી રહ્યું, રેખાખંડ કહેવાય। તો અહીંયા શું કીધું? જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, એટલે આ કેન્દ્ર બન્યું, અને અંત્ય બિંદુ, એટલે અંત્ય એટલે કે છેલ્લું બિંદુ, જે રેખાખંડનું અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય, તો હવે આ બીજું અંત્ય એટલે કે છેલ્લે જે બિંદુ આવે ને અંત્ય બિંદુ કહે, એ વર્તુળ પર આવ્યું, તો વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે। તો કોઈ પણ વર્તુળ તમે દોરશો એમાં જે એક અંત્ય બિંદુ કેન્દ્ર અને એક અંત્ય બિંદુ વર્તુળ પર આ રીતે રેખાખંડ બને એને શું કહેવાય? તો કે ત્રિજ્યા। એટલે વર્તુળને આટલી આખા વર્તુળનો અડધો ભાગ એટલે શું બને? તો કે ત્રિજ્યા।